નમસ્કાર બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે આજે ધોરણ 4ના સામાન્ય જ્ઞાનની જે બધી ખાલી જગ્યાઓ છે તે આજે આપણે જોશું. તો એમાં આગળના લેક્ચરમાં આપણે યુનિટ 1 અને યુનિટ 2માં ખાલી જગ્યા જોઈ ગયા આપણે વિડીયો દ્વારા, ઓનલાઈન ક્લાસ દ્વારા. હવે ફરીથી આપણે યુનિટ 3 આજે જોવાનું છે. આ યુનિટ 3માં ખાલી જગ્યા આપેલી છે 21-30 સુધી, અને તેમાં ખાલી જગ્યા છે તે આપણે હું બોલતી જાય અને તમે સાથે લખતા જાજો. તમારી બધાને હારે સામાન્ય જ્ઞાન છે, તમે બધાએ લઈ જ લીધી છે તો સાથે રાખવાની છે. અને જે હું ખાલી જગ્યાઓ લખાવું છું પેન્સિલથી તમારે લખવાની છે. ચાલો શરૂ કરીએ. તો 21મી ખાલી જગ્યા છે, ડહોળા પાણીમાં ખાલી જગ્યા નાખતાં કચરો નીચે બેસે છે. તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો? તો કે ફટકડી. ફટકડી નાખીએ એટલે જે ડહોળું પાણી એટલે કે ખરાબ ગંધારું પાણી હોય છે, એ પાણીનો કચરો જે પાણીમાં હોય છે કચરો નીચે બેસી જાય. કયો પદાર્થ નાખીએ? તો કે ફટકડી નાખીએ. અને આપણે બધા ઘરે વાપરતા જ હોઈએ છીએ ફટકડી. એના પછી 22મી ખાલી જગ્યા છે, થર્મોમીટરમાં ચમકતો પદાર્થ ખાલી જગ્યા છે. થર્મોમીટર હોય એમાં ચમકતો પદાર્થ છે એ કયો હોય છે? તો ખાલી જગ્યામાં આવશે પારો. તમારે પણ પેન્સિલથી સાથે ખાલી જગ્યામાં લખતું જવાનું છે, જે ખાલી જગ્યામાં જવાબ આવે છે તે. હવે 23મી જોશું, ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ખાલી જગ્યા છે. ચાના ઉત્પાદનના કોના ઉત્પાદનમાં બાળકો? તો કે ચાના ઉત્પાદન, જે ચાનું ઉત્પાદન થાય છે વિશ્વમાં, જે સૌથી વધારે આપણે ચા પીવામાં જે આપણે ભૂકીનો ઉપયોગ કરીએ છીએ તે, તો કે ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ખાલી જગ્યામાં આવશે પ્રથમ. કેટલામું? પ્રથમ આવશે. કે વિશ્વમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન કરતો હોય તો એ દેશ કયો છે? તો કે ભારત દેશ છે. સૌથી વધારે ઉત્પાદન આપણા ભારત દેશમાં થાય છે. ચાલો 24મી ખાલી જગ્યા જોશું, વનવાસની પહેલી રાતનો પડાવ રામે ખાલી જગ્યા નદીના કિનારે પાડ્યો. કે નાખ્યો? તો 24મી ખાલી જગ્યા છે એમાં શું આવશે બાળકો? તમે બધાએ રામાયણ જોઈ જ હશે. તો એમાં જ્યારે રામ વનવાસ જાય છે ત્યારે જે મહેલમાંથી કે પોતાના રાજ્યમાંથી, અયોધ્યામાંથી નીકળે છે ત્યારે પહેલી જ રાત છે કઈ નદી કિનારે જે પોતે રહે છે કે રાત વિતાવે છે, તો એ નદીનું નામ શું છે? તો કે તમસા નદી. ખાલી જગ્યામાં શું આવશે બાળકો? તમસા. કે તમસા નદીના કિનારે પડાવ નાખ્યો હતો કે અહીંયા રાત ગુજારી હતી. હવે 25મી ખાલી જગ્યા છે, પ્રખ્યાત તાજમહેલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે. કયું શહેર આવશે બાળકો ખાલી જગ્યામાં? તો કે આગ્રા શહેર. કયું શહેર? આગ્રા શહેર. તો ખાલી જગ્યા 25મી ખાલી જગ્યામાં જે તાજમહેલ છે, વિશ્વની 7 અજાયબીની એક અજાયબી આપણી ભારતમાં છે, તો એ ભારતમાં કઈ અજાયબી છે? તો કે આગ્રામાં આવેલો તાજમહેલ. તો જે પ્રખ્યાત, વિશ્વ પ્રખ્યાત તાજમહેલ છે એ ભારતના ક્યાં શહેરમાં આવેલો છે? તો કે આગ્રા શહેરમાં. ક્યાં શહેરમાં? આગ્રા શહેરમાં. હવે એના પછી જોશું 26મી ખાલી જગ્યા. તમારે સાથે સાથે પેન્સિલથી બધી ખાલી જગ્યા લખવાની છે બાળકો. મહાવીર સ્વામીનું મૂળ નામ ખાલી જગ્યા હતું. કે મહાવીર સ્વામી છે એનું બાળપણનું નામ, જેનું મહાવીર મહાવીર સ્વામી નામ પડ્યું એનું પહેલાંનું નામ શું હતું ખાલી જગ્યામાં? શું આવશે બાળકો? તો કે વર્ધમાન. શું આવશે? વર્ધમાન આવશે. હવે 27મી ખાલી જગ્યા જોશું કે આપણે તાવ માપવા ખાલી જગ્યા નામનું સાધન વાપરીએ છીએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિને તાવ આવે છે તો એનું જે તાવનું ટેમ્પરેચર છે એ માપવા માટે આપણે કયું સાધન વાપરીએ? ખાલી જગ્યામાં શું આવશે? તો કે થર્મોમીટર. શું આવશે? થર્મોમીટર આવશે. હવે 28મી ખાલી જગ્યા જોઈએ, સૌથી તેજસ્વી ગ્રહ ખાલી જગ્યા છે. કે આપણા સૂર્યમંડળના સૌર પરિવારના જે ગ્રહો છે એ ગ્રહોમાંથી સૌથી પ્રકાશિત અને તેજસ્વી ગ્રહ કયો છે? તો કે શુક્ર ગ્રહ. કયો ગ્રહ બાળકો ખાલી જગ્યામાં આવશે? શુક્ર ગ્રહ. હવે એના પછી છે કે 29મી ખાલી જગ્યા, બુલંદ દરવાજા
ખાલી જગ્યા મીટરની ઊંચાઈ ધરાવે છે કે બુલંદ દરવાજો છે એની ઊંચાઈ કેટલી છે? ખાલી જગ્યામાં શું આવશે? 53.6 મીટરનો ઊંચાઈ ધરાવે છે. એના પછી હવે આ યુનિટની છેલ્લી ખાલી જગ્યા જોશું, જે ત્રીજું યુનિટ છે એની ખાલી જગ્યા. તો છેલ્લી ખાલી જગ્યા છે 30મી, ગુજરાતની ઉત્તર સરહદે ખાલી જગ્યા રાજ્યને સ્પર્શે છે, કે આપણે ગુજરાતની ઉત્તર સરહદ છે, ઉત્તર દિશા. કઈ દિશા બાળકો? ઉત્તર દિશા. તો ગુજરાતની આ ઉત્તર દિશા છે એ ઉત્તર દિશાના સરહદે કયું રાજ્ય આવેલું છે ભારતનું? તો કે રાજસ્થાન, આપણું ગુજરાતનું પાડોશી જ રાજ્ય. કઈ દિશાનું? પણ ઉત્તર દિશાનું, કે ઉત્તર દિશાનું રાજ્ય આવેલું છે. ચાલો બાળકો આપણે હવે યુનિટ 4 જોશું. ત્રણ યુનિટમાં 21 થી 30 ખાલી જગ્યા જોઈ ગયા આપણે, હવે યુનિટ 4 જોશું. યુનિટ 4માં જે ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા કઈ છે અને ખાલી જગ્યામાં શું જવાબ આપશે આપણે જોશું. ચાલો આપણે 31મી ખાલી જગ્યા જોઈએ. તો ભારતનું સૌથી મોટું સંગ્રહાલય, ભારતનું સૌથી મોટું સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. ભારતમાં કે ભારતના બધા રાજ્યોમાં કરતાં સંગ્રહાલય છે એ સંગ્રહાલય સૌથી મોટું કયા શહેરમાં છે આખા ભારતમાંથી? તો કે કોલકાતા શહેર. જવાબમાં શું આવશે બાળકો? કોલકાતા શહેર. પછી એના પછી 32મું જોઈએ, પોણો કલાક એટલે ખાલી જગ્યા મિનિટ. આપણે પોણી કલાક એવું બોલતા હોય છે, તો પોણી કલાક થાય, એક કલાક થાય, બે કલાક થાય, આપણે એવું બોલતા હોય છે સમય જોઈએ ત્યારે. તો આ સમયમાં પોણો કલાક એટલે ખાલી જગ્યા મિનિટ કીધી છે. તો આપણે પોણો કલાક બોલીએ છીએ ત્યારે કેટલી મિનિટ થવી જોઈએ? તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો? 45 મિનિટ. કેટલી મિનિટ? 45 મિનિટ. કે આપણે પોણો કલાક બોલીએ કે પોણો કલાક થયો તો એમાં કેટલી મિનિટ આવે? તો કે 45 મિનિટ. હાલો એના પછી 33મી જોઈએ. તમારે સાથે સાથે લખતું જવાનું છે બાળકો, પેન્સિલથી ખાલી જગ્યા બધી પૂરતી જવાની છે કે લખતી જવાના છે. ચાલો હવે 33મી ખાલી જગ્યા જોઈએ. એક પખવાડિયામાં ખાલી જગ્યા દિવસ હોય છે. આપણે દાદી છે, મમ્મી છે, કે દાદા પપ્પા એ બધાના મોઢે આપણે વાત કરતા હોય ત્યારે સાંભળ્યું હોય કે એક પખવાડિયું. એક પખવાડિયું કહેવાય, એક પખવાડિયું આવે, કે એક પખવાડિયું છે, એવી રીતે આપણે વાત સાંભળતા હોય. એક પખવાડિયામાં આપણે કેટલા દિવસ ગણીએ છીએ? તો કે 15 દિવસ. તો ખાલી જગ્યામાં શું આવશે બાળકો? 15. કે એક પખવાડિયામાં 15 દિવસ હોય છે. કેટલા દિવસ હોય? આપણે પખવાડિયું કહીએ છીએ તો એમાં કેટલા દિવસ હોય તો એક પખવાડિયું થાય? તો કે 15 દિવસ હોય ત્યારે એક પખવાડિયું થાય. ચાલો હવે 34મી ખાલી જગ્યા જોઈએ. 34મી ખાલી જગ્યામાં શું આવશે? તો કે ખાલી જગ્યા નર્મદા નદીના ખીણો અને આરસ પહાણ માટે જાણીતું શહેર છે. કે ખાલી જગ્યા નર્મદા નદી છે એની ખીણો અને ત્યાં આરસ પહાણના જે પથ્થરો માટે જાણીતું શહેર છે. તો આ શહેર કયું આવશે જવાબમાં? તો કે જબલપુર. કયું બાળકો? જબલપુર શહેર આવશે. પછી 35મી ખાલી જગ્યા જોઈએ. લક્ષ્મણની માતાનું નામ ખાલી જગ્યા હતું. બાળકો આ તમને બધીને આવડતું હશે. ખાલી જગ્યામાં શું આવશે? સુમિત્રા. કે રામના ભાઈ લક્ષ્મણ છે, લક્ષ્મણની માતાનું નામ શું હતું? તો કે સુમિત્રા. સુમિત્રાને બે પુત્ર હતા, એક લક્ષ્મણ અને બીજો શત્રુઘ્ન. ચાલો 36મી ખાલી જગ્યા જોઈએ આપણે. તો કે જલિયાવાડા બાગ પંજાબ રાજ્યના ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. કે તમે જલિયાવાડા બાગ વિશે જે હત્યાકાંડ થયો હતો જલિયાવાડા બાગનો, એના વિશે તમે જાણ્યું હશે. તો જલિયાવાડા બાગ છે એ પંજાબ રાજ્યમાં આવેલું છે. તો પંજાબ રાજ્યમાં આવેલું છે તો એનું શહેર કયું હશે? કયું શહેર આવશે બાળકો? તો કે અમૃતસર. ખાલી જગ્યામાં શું આવશે? અમૃતસર. ચાલો બધા સાથે લખતું જવાનું છે બાળકો, કોઈ પાછળ રહી ગયા હોય તો એ ફરીથી લખી લેશે, પેન્સિલથી જ લખવાનું છે બધેને. ચાલો હવે 37મી ખાલી જગ્યા જોઈએ. નરસિંહ મહેતાએ ભાભીના મહેણાથી ગૃહ ત્યાગ કરી ખાલી જગ્યા મહાદેવમાં જઈ મહાદેવની પૂજા કરી હતી. કે નરસિંહ મહેતા છે, કોણ છે?
નરસિંહ મહેતા છે. નરસિંહ મહેતાના ભાભીએ જ્યારે નરસિંહ મહેતાને મેણા ટોણા કહેવાય આપણે કે મેણાથી મેણા માર્યા હતા ત્યારે નરસિંહ મહેતાએ પોતાનું ઘર છોડી દીધું હતું. ગૃહત્યાગ કર્યો એટલે ઘર છોડી દીધું. તો ઘર છોડી દીધું ત્યારે ક્યાં મહાદેવે પાસે જઈ કે મહાદેવમાં જઈ અને પૂજા કરી હતી? તો કે ખાલી જગ્યામાં શું આવશે? ગોપનાથ. શું આવશે બાળકો ખાલી જગ્યામાં? ગોપનાથ. સરસ. ચાલો હવે આગળ આપણે છેલ્લી ખાલી જગ્યા જોઈએ, યુનિટ 4નું. તો 38મી ખાલી જગ્યા. તો 38મી ખાલી જગ્યામાં શું આવશે ચાલો જોઈએ. તો કે નક્ષત્રોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. બાળકો આ ખાસ તમારે યાદ રાખવાનું જનરલ નોલેજ માટે છે કે આપણા જે નક્ષત્રો છે, જે નક્ષત્રો આપણા છે એ નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો કેટલા નક્ષત્રો છે? તો કે 27 નક્ષત્રો છે. કેટલા નક્ષત્રો છે? 27. ખાલી જગ્યામાં શું આવશે? 27. ચાલો બાળકો આપણે હવે યુનિટ 3 અને યુનિટ 4 આપણે સામાન્ય જ્ઞાનમાં જોઈ ગયા. મારી સાથે સાથે બધાએ ખાલી જગ્યા પૂરી જ છે. જો કોઈ પાછળ રહી ગયા હોય કે ન પુરાણી હોય તો એ હોમવર્કમાં તમારે પૂરવાની છે. પેન્સિલથી ખાલી જગ્યા પૂરી લેજો. ચાલો હવે આગળનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.